ભોગે શહેરોને સમૃદ્ધ બનાવવાના સૂત્રને જાણે કે સાર્થક કરતું હોય ઇન્ડિયા તેવું જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં. 75 વર્ષથી વધુ સમય ભારત દેશ આઝાદ થવા આવ્યા છે ત્યારે 75મી વર્ષગાંઠ હવે ઉજવવાની છે ત્યારે છેલ્લા 75 વર્ષથી ગામડાનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ હજુ સુધી થયો નથી. કેટલાક ગામડાઓ એવા છે કે જેમનો રસ્તો જ મળ્યો નથી કે જેઓ સંપર્ક સાથે શહેરમાં જઈ શકે અને શહેરમાં જવા માટે તેમને સંપર્ક થઈ શકે તેવા રસ્તાઓ જ નથી. કાદવ કીચડમાં થઈને પસાર થતા દ્રશ્યમાં નિહાળી રહ્યો છે ગુજરાતના દ્રશ્ય છે. એવા કેટલાય ગામડા છે કે જ્યાં લોકોને પડી રહી છે હાલાકી. જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જવાની ઘટના બને છે. કેટલાક ડીપ પુલ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે ત્યારે લોકોને શહેર તરફ જવા માટે મુશ્કેલી પડી રહી છે. જ્યાં સુધી શહેર અને ગામડા એકસૂત્રતા નહીં જળવાય ત્યાં સુધી ગામડાનો વિકાસ શક્ય નથી. ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે જ્યારે ત્યારે શહેરમાં જવું પડતું હોય છે ત્યારે તેમને રોડ રસ્તો ન હોવાના કારણે તેઓ પોતે એજ્યુકેશન પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે શહેરોમાં તે એજ્યુકેશન મળે છે એટલે કે એક બાજુ ગામડાઓ અને એક બાજુ શહેર વચ્ચે ઊંડીને ઊંડી ખાઈ બનતી જઈ રહી છે. વિકાસની વાતો કરવામાં આવે છે પણ હકીકતમાં શહેરોનો વિકાસ થતો જ દેખાય છે પરંતુ ગામડાઓ જ્યાં છે તે યથાસ્થિતિમાં જ છે. છેલ્લા 75 વર્ષ ભારતને આઝાદ થયાનો સમય થવા આવ્યો છે ત્યારે રોડ રસ્તાને પાણી વગરના કેટલાય ગામડા એવા છે કે જ્યાં રોડ રસ્તો અને પાણી પણ નથી અને જ્યારે ચોમાસામાં પાણી આવે છે ત્યારે તેઓ સંપર્ક એટલે કે શહેરના સંપર્કથી વિકૂટા પડી જતા હોય છે. તેમની સાર સંભાળ પણ રાખવામાં આવતી નથી તેવા પણ દ્રશ્યો સર્જાતા હોય છે. કેટલાક રોડ એવા છે કે જ્યાં નદીઓમાં થઈને ડીપ પુલ હોય છે નદી નાળામાં અને ડીપ પુલમાં પાણી આવી જાય ત્યારે શહેરના સંપર્કથી વિમુક્ત થઈ જાય છે ત્યારે ગામડાઓનો સંપર્ક શહેર સાથે થતો નથી. એક તરફ ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત, ગમશે ગુજરાત, ગાશે ગુજરાત, ગુજરાત સમિટ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. સૌથી વધારે તે 1500થી વધારે ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવે પરંતુ એ ગરીબ કલ્યાણ મેળામાં કોનું કલ્યાણ થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આપ આ દ્રશ્ય નિહાળી રહ્યા છો કે જે લોકો છે તે ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય છે. આ દ્રશ્ય છે ખેડા જિલ્લાનો, મહેમદાવાદ તાલુકો અને કપડવંજ તાલુકો. અનેક તાલુકા એવા છે કે જ્યાં આવી જ પરિસ્થિતિ છે ગામડાઓની કે જ્યાં રોડ રસ્તા નથી. પંચમહાલના પણ એવા કેટલાય ગામડાઓ છે કે જ્યાં રસ્તો જ નથી ગામમાં પહોંચવા માટે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો જે ગામડું બોલે છે કે ગામડામાં જવા માટેનો રસ્તા નથી. પગદંડી રસ્તામાં થઈને લોકોને પસાર થવું પડતું હોય છે શહેરમાં જવા માટે. ત્યારે વિકાસ ક્યાં જઈને અટકશે? 1000થી વધારે એટલે કે 1500થી વધારે ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવે પરંતુ એ ગરીબ કલ્યાણ મેળામાંથી કોઈ તથ્ય બહાર આવ્યું હોય તેવું દેખાયું નથી કે ગરીબીમાંથી ગરીબ કલ્યાણ મેળો કોનું કલ્યાણ કર્યું તેની કોઈ તપાસ પણ નથી. વધુ વિગતો પ્રમાણે ગ્રામજનોમાં તકલીફ પડતી હોય છે તેને સમાધાન કરવા માટે ગ્રામજનોનું સંગઠન જ્યારે શહેર તરફ આવતું હોય છે ત્યારે શહેરના વિકાસને જોઈને અંજાય છે અને ગામડા છોડીને શહેરમાં આવે છે, શહેરમાં વસવાટ કરે છે. પરંતુ જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે હવે ફરીથી ગામડાઓ ફૂલ્યા ને ફાલ્યા છે પરંતુ રસ્તાનો અભાવ છે, રોડનો અભાવ છે, વીજળીનો અભાવ છે. સતત 15 દિવસ કે 20 દિવસ કે 1 માસ સુધી જો વરસાદ પડે ત્યારે ગામડાઓની હાલત બદતર થઈ જવા પામે છે કારણ કે તેઓને શહેરથી સંપર્ક વિખૂટા બની જતા હોય છે અને પોતાના ગામડામાંથી જ્યારે નોકરી કરવા કે અભ્યાસ કરવા માટે કે કોઈપણ કામ કરવા માટે શહેરમાં જવાનું હોય છે ત્યારે તેઓ જઈ શકતા નથી. આ પરિસ્થિતિ છે ગુજરાતની અને ગુજરાતના ગામડાઓની. વાત કરીએ ભારતના તો ભારતના 19000થી વધારે ગામડાઓ છે. ત્યારે ભારતમાં પણ આઝાદ દેશ થયો ત્યારથી લઈને અત્યાર સુધી હજુ સુધી શહેર અને ગામડાને જોડતો રસ્તાઓ પણ પૂર્ણ થયા નથી. જે 1.5 કિલોમીટરના એપ્રોચ રોડ કહેવાય જે મેઇન રોડને જોડતો હોય અને ત્યારબાદ તે શહેરને જોડતો હોય છે તે એવા એપ્રોચ રોડ હજારોની સંખ્યામાં બન્યા નથી જેથી કરીને ખેડૂતો મજદૂરોને પોતાના વાહનો દ્વારા ચોમાસામાં પોતાના ઘરે લઈ જઈ શકતા નથી. એક તરફ 108ની સેવા આપવામાં આવે પરંતુ જો ગામમાં 108 પ્રવેશ જ ન કરે
રસ્તો જ ન હોય તો 108નો મિનિંગ શું છે? 104, 112 અનેક યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, પરંતુ ગામડા સુધીના વ્યક્તિને પહોંચતી નથી. તેનું મુખ્ય સૂત્ર અને મુખ્ય ઉદાહરણ એક એવું છે કે રસ્તો નથી. જો રસ્તો ન હોય તો વાહન જઈ શકતા નથી. તમામ પ્રકારની સુવિધા, સૌથી પ્રાથમિક સુવિધા એ આવે કે સૌથી પહેલાં રસ્તો મુખ્ય ગામને જોડે અને ગામ શહેરને જોડે. તમામ રસ્તાઓનું કામ પરિપૂર્ણ થશે ત્યાર પછી વિકાસની શરૂઆત થશે. હજુ તો વિકાસના પાયા જ નથી ખોદાય એમ કહીએ તો પણ એટલું સત્ય જ છે. અને જ્યારે પેટાપરા મુખ્ય રસ્તાથી જોડાશે અને તમામ ગ્રામજનો શહેર સાથે સંપર્કમાં આવશે, ત્યારબાદ ધીમે ધીમે વિકાસની ગતિ પ્રગતિમાં પામશે. હજુ 75 વર્ષ થયા પરંતુ રસ્તાના જ કામ એટલે કે પ્રાથમિક સુવિધા જ આપી નથી શકાઈ. એવા કેટલાય ગામડા છે કે જ્યાં પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ત્યારે ચોખ્ખું પીવાનું પાણી, ચોખ્ખી આરોગ્ય સેવા અને રસ્તો, આ ત્રણ પ્રાથમિક જરૂરિયાતો ગ્રામ્ય લેવલે જ્યાં સુધી પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી ગામડાનો વિકાસ શક્ય નથી. અને જ્યાં સુધી ગામડાનો વિકાસ શક્ય નથી તો શહેરનો પણ નથી ને દેશનો પણ નથી. એટલે કે જ્યારે ખેડૂતોનો વિકાસ થશે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળશે અને તેઓ ખેડૂત જ્યારે આગળ આવશે ત્યારબાદ જ ભારતનો વિકાસ થશે, તે એટલું જ સત્ય છે. સરકારો તો આવે જ ને જાય છે, પરંતુ ખેડૂત પોતાની ખેતી કરતો ક્યારેય બંધ નથી કરતો. ઉત્પાદન થાય કે ન થાય, પાકે કે ન પાકે, વાવણી તો કરે જ છે. અતિવૃષ્ટિમાં પાક ધોવાઈ જાય છે અને અનાવૃષ્ટિમાં પાક થતો જ નથી. બંને તરફ ખાય છે, છતાં પણ ખેડૂત પોતાની મક્કમતાથી ખેતી કરે છે. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છે ચોમાસામાં ખેડૂતોની કેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે. અને સાથે સાથે ખેડૂતો પશુપાલન વ્યવસાય પણ કરતા હોય છે, પરંતુ પશુપાલન વ્યવસાય માટે ઘાસ લાવવું ખૂબ અતિ આવશ્યક હોય છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી ઘાસ ઘરે સુધી પહોંચાડવા માટે પણ રસ્તાની જરૂર પડતી હોય છે, પરંતુ તે રસ્તાઓ તો કાચા જ છે અને કાચા જ રહેવાના. તે રસ્તાઓ તો બને તેવી શક્યતા બહુ ઓછી છે, પરંતુ જે પેટા પંચાયત અને નાની નાની ગ્રામ પંચાયત અથવા તો નાના નાના પેટા પરાઓ છે અથવા તો ગ્રુપ ગ્રામ પંચાયતો છે, ધારો કે કોઈ ગ્રામ પંચાયત હોય તેના 12 ગામડા ગ્રુપ ગ્રામ પંચાયતના, તો 12 ગામડાનો સંપર્ક મુખ્ય ગ્રામ સાથે જોડતો રસ્તો બની જવો જોઈએ. અને આ રસ્તો તૈયાર થાય ત્યારે મુખ્ય રસ્તો શહેરને જોડતો થાય તો જ આ તમામ ગ્રામોનો વિકાસ થશે અને ગ્રામ પંચાયત સક્ષમ બનશે. અને ગ્રામ પંચાયતનો વિકાસ બધ થશે તો જ ગામડાનો વિકાસ થશે, અને ગામડાનો વિકાસ થશે તો શહેરનો થશે, અને શહેરનો થશે તો દેશનો થશે. જ્યાં સુધી ગામડાનો દેશ વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ થવાનો નથી, કે જીડીપી ગ્રોથ વધવાનો પણ નથી. એટલું જ સત્ય છે, કેમ કે 75 વર્ષના વાળા વીતી ગયા છતાં પણ રસ્તાના અભાવે જે બુદ્ધિશાળી વર્ગ ગ્રામ્ય લેવલે હોય છે તે ભણી શકતો નથી કે એજ્યુકેશન મેળવી શકતો નથી, અથવા તો મેળવવું છે તો ત્યાં સુધી પહોંચી શકતો નથી. તો સરકાર દ્વારા ત્રણ યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ અને રસ્તા અને પાણી, આટલી યોજનાઓ જ્યારે સફળતાપૂર્વક દરેક ગામડાના દરેક વ્યક્તિને મળતું થશે ત્યારે જ ભારતનો વિકાસ થશે, તે એટલું સત્ય છે. હાલમાં તો ચોમાસાની ઋતુ ચાલતી હોય, ચોમાસાની સિઝન ચાલતી હોય, સતત 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેથી કરીને ખેડૂતોને અને લોકોને પડી રહી છે. હાલાકી કે રસ્તાના અભાવે તેઓને ચાલતા જ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, રસ્તો નથી, સિંગલ પટ્ટીનો રસ્તો હોય છે, ચાલીને જવું પડે છે 2-3 કિલોમીટર સુધી, કોઈપણ વાહન પણ મળતું નથી 2-3 કિલોમીટર. એવા અનેક ગામડાઓ છે કે જ્યાં આરોગ્ય સુવિધા માટે ત્યાં સુધી ચાલીને આવવું પડતું હોય છે અને પગમાં ચંપલ પણ પહેરવામાં આવતા નથી, કારણ કે એટલો કાદવ કીચડ હોય છે, જેથી કરીને લોકોને પડતી હોય છે. હાલાકી ત્યારે આવા સમયે 75મા વર્ષની જ્યારે ઉજવણી થવાની હોય ત્યારે ગુજરાતમાં સૌથી વધારે ગામડાઓમાં ગ્રાન્ટો ફાળવવામાં આવે અને ગ્રામ પંચાયતને સક્ષમ બનાવવામાં આવે અને ગ્રામ પંચાયતમાં સીધે સીધા કામ થાય તેટલું જ જરૂરી છે. જે પ્રમાણે નગરપાલિકામાં ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે જ પ્રમાણે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો ફાળવવામાં આવે અને ગ્રામ પંચાયતથી મળીને પેટાપરા અને જે નાના નાના પેટાપરા છે અથવા તો ગ્રુપ ગ્રામ પંચાયત છે, તે તમામ ગ્રુપ ગ્રામ પંચાયતોના જે રસ્તાઓ છે તે મુખ્ય ગ્રામ પંચાયતને જોડતો હોવો જોઈએ અને મુખ્ય ગામથી શહેરને જોડતો હોવો જોઈએ, અને એ શહેર વચ્ચે જેટલી પણ નદી આવતી હોય તેની પર ડીપ નહીં પણ પુલ હોવો જોઈએ, ત્યારે જ ગામડાનો વિકાસ થશે તે શક્ય છે.
અને આ સત્ય જ્યાં સુધી કોઈપણ સરકાર સ્વીકારે નહીં ત્યાં સુધી ભારત દેશનો વિકાસ થવાનો નથી, તે પણ એટલું જ સત્ય છે.